નમસ્કાર. સમગ્ર શિક્ષા અભિયાન જૂનાગઢ બ્લોક માણાવદર અને ક્લસ્ટર સોણસરા, હું ડોબરિયા દિવ્યેશ આપની સમક્ષ એક દિવ્યાંગ બાળકોના હસ્તક્ષેપણ અંતર્ગત એના વિકાસ ઓળખ માટે, દિવ્યાંગતાની વહેલી ઓળખ માટે હું એક સ્ક્રીનિંગ લઈને આવ્યો છું. મારા આગળના વિડીયોમાં તમે જેમ જોયું કે જન્મ સમય પહેલા અને જન્મ સમયે કે આવા બાળકોનું આપણે સ્ક્રીનિંગ કઈ રીતે કરી શકીએ. હવે ત્યાર પછીનું બાળક શૈશવ અવસ્થામાં, એટલે કે ઇન્ફન્સી શૈશવ અવસ્થા દરમિયાન બાળકનું સ્ક્રીનિંગ કઈ રીતે આપણે આપણા લેવલે, લોકલ લેવલે કે સ્કૂલ લેવલે, અથવા તો માતા પિતા એનું બાળકનું ઘરે કઈ રીતે સ્ક્રીનિંગ કરી શકે અને ખ્યાલ આવી શકે કે બાળકની અંદર કોઈ ડિસેબિલિટી છે કે નહીં, એની સામાન્ય ઓળખ આપણે આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ દ્વારા કરી શકીએ. એમાંનું પહેલું છે પ્રત્યાયન, એટલે કે આપણે બાળકની સામે જોઈએ તો અમુક બાળક આપણે રિસ્પોન્સ આપે, અમુક પ્રત્યાયન આપે. આવો વિકાસ બાળકની અંદર 1 થી 3 મહિનાના સમયગાળામાં થાય, પહેલા મહિનાથી 3 મહિના સુધીના સમયગાળામાં છે. પણ જો બાળકનો આ સામાન્ય વિકાસ છે, જો બાળકનો મોડો વિકાસ હોય, એટલે કે ડિલે ડેવલપ હોય, તો બાળક 1 થી 3 મહિનામાં આવો આપણે પ્રત્યાયન ન આપે, એ 4 મહિને કે 4 મહિના પછી આપે. પછી બીજું છે સ્માઇલ, કે ભાઈ આપણે બાળકની અમે સ્માઇલ આપીએ તો અમુક બાળક સ્માઇલ આપે છે કે નહીં, તો એ જોવા માટે એનો સામાન્ય વિકાસનો તબક્કો 1 થી 4 માસની છે. 1 થી 4 માસની અંદર બાળક અમુક સ્માઇલ આપે, પણ જ્યારે આ બાળક ડિલે ડેવલપ હોય તો એ બાળક 6 મહિના કે 6 મહિના પછી અમુક સ્માઇલ આપતા શીખે. ત્યાર પછી બાળક માથાનો ટેકો, એટલે કે બાળક જ્યારે જન્મે ત્યારે એના ગરદનની અને માથાની સ્ટ્રેનિંગતા ન હોય, એટલે બાળક આ બાજુ કે આ બાજુ કેમ ગરદન માથું નાખી જતું હોય, પણ આ બાળકની માથાનો ટેકો 4 થી 6 મહિનાના સમયગાળા દરમિયાન આવે. જ્યારે બાળકનો નોર્મલ વિકાસ હોય તો 2 થી 6 મહિનાના ગાળાની અંદર બાળક માથાને ટેકો આપતા શીખી જાય, પણ જો બાળક ડિલે ડેવલપ હોય અથવા તો બાળકને કોઈ ફિઝિકલ કે મેન્ટલ પ્રોબ્લેમ હોય તો એ બાળક 18 મહિને કે 1.5 વર્ષની આજુબાજુ એ બાળકને માથાનો ટેકો લેતા શીખે. ત્યાર પછીનું છે ટેકા વગર બેસવું, બાળકને બેસતા શીખવાનું, નોર્મલ બાળકનો બેસવાનો એજ છે 5 થી 10 મહિના. 5 મહિનાથી 10 મહિના પછી બાળક ટેકા વગર બેસી શકે. 5મા મહિનાથી આપણે એને બેસાડવાનું ચાલુ કરીએ તો 10 મહિના સુધીમાં બાળક નોર્મલી રીતે ટેકા વગર બેસતા શીખી જાય, પણ જે બાળક ડિલે ડેવલપ છે એ બાળકને બેસતા શીખ ટેકા વગર બેસતા શીખવા માટે 18 મહિના, એટલે કે 1.5 વર્ષ જેવું લાગે. ત્યાર પછીનું છે ટેકા વગર ઊભું રહેવું, એટલે કે બાળકને ઊભું રહેતા શીખવવાનું આવે. ત્યારે જયારે નોર્મલ બાળક છે તો નોર્મલ બાળક 9 મહિના કે 10 મહિના એમને ટેકા વગર ઊભું રહેતા શીખી જાય. એટલે ડિલે ડેવલપમેન્ટ બાળક છે કે મોડો વિકાસ હોય બાળકને, તેને 20 મહિના જેવો સમય લાગે, 20 મહિના અથવા 1 થી વધારે ત્યાં સુધી બાળક ટેકા વગર ઊભું રહેતા શીખે નહીં. યોગ્ય રીતે ચાલવું, ચાલવાની પ્રક્રિયા જયારે નોર્મલ બાળક છે 9 કે 10 મહિના ટેકા વગર ઊભું રહેતા થાય, પછી ધીરે ધીરે ડગલા માંડીને ચાલતા શીખે, એ 10 કે 12 મહિના 1 વર્ષની આજુબાજુમાં બાળક નોર્મલ ચાલતા શીખી જાય. જયારે ડિલે ડેવલપ બાળક છે અથવા તો માનસિક કે કોઈ ફિઝિકલી પ્રોબ્લેમ વાળું બાળક હોય તો એ બાળકને ચાલવા માટે 3 વર્ષ જેવો સમય લાગે, આના કરતા 2 વર્ષ પાછળ રહે. જે બાળક 1 વર્ષની અંદર શીખે એ ડિલે ડેવલપ બાળકને 3 વર્ષ જેવો સમય લાગે. ત્યાર પછીનું 7મું આઇટમ છે 2 કે 3 શબ્દો વાળું વાક્ય બોલવું, પપ્પા મને આપો, મમ્મા આમ જાવું, એવા 2 કે 3 શબ્દો વાળું વાક્ય જયારે બોલે 16 કે 30 મહિનાના સમયગાળામાં નોર્મલ બાળક 2 કે 3 શબ્દો વાળું વાક્ય બોલતા શીખી જાય. જયારે આ જ વાક્ય કે આવું 2 કે 3 શબ્દો વાળું વાક્ય ડિલે ડેવલપ બાળકને શીખતા માટે 4 વર્ષ જેવો સમય લાગે, 4 વર્ષ સુધી આ બાળક બોલી ન શકતું હોય, અથવા તો આવું વાક્ય ચોક્કસ લયમાં અથવા તો વાક્ય રચનામાં ન બોલતું હોય તો આપણે એમાં શંકાની દ્રષ્ટિએથી જોઈ શકીએ કે આ બાળકની અંદર ડિલે ડેવલપમેન્ટ હોઈ શકે. ત્યાર પછીની 8મી આઇટમ છે પોતાની જાતે ખાતા પીતા શીખવું, બાળક પોતાની મેળે 2 કે 3 વર્ષના સમયગાળાની અંદર 2 વર્ષથી સ્ટાર્ટ થઈને 3 વર્ષ સુધીના સમયગાળામાં પોતાની રીતે સ્વતંત્ર રીતે ખાતા શીખી જાય. જો આ બાળક 2 કે 3 વર્ષની અંદર ખાતા શીખી ગયું હોય તો આપણે એને નોર્મલ બાળક કહી શકાય, પણ જો આ બાળકને ખાવામાં પ્રોબ્લેમ 2 કે 3 ને બદલે 4 વર્ષ, એટલે કે ડબલ સમય લે, 4 વર્ષ પછી જો શીખે તો આ બાળક ડિલે ડેવલપ કે ધીમો વિકાસ, બાળકનો વિકાસનો તબક્કો ધીમો છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી જે બાળક પોતાનું નામ જણાવી શકે, એટલે કે 2 થી 3 વર્ષના સમયના બાળકને જો આપણે પૂછવામાં આવે કે તારું નામ શું છે તો એ બાળક પોતાનું નામ જણાવી શકે, એટલું શબ્દ ભંડોળ એની પાસે આવી ગયું હોય, પોતાનું નામ, મમ્મી પપ્પાનું નામ એવું જણાવી શકે. એટલે માનસિક અથવા તો શારીરિક કે જેનો વિકાસ ધીમો છે એ બાળકને આટલું શીખવા માટે 4 વર્ષ જેવો સમય લાગે. આ છેલ્લી આઇટમ છે જાતે પોતાની જાતે ટોયલેટ પર નિયંત્રણ રાખવું,
નોર્મલ બાળક છે 3 કે 4 વર્ષના સમયગાળામાં એને ટોયલેટ જવું હોય તો એ આપણે દર્શાવી શકે અથવા તો નિયંત્રણ કરી શકે અને પોતે એટલો કંટ્રોલ એનામાં કંટ્રોલ આવી જાય કે 3 થી 4 વર્ષનું બાળક હોય પોતાની રીતે ટોયલેટ કંટ્રોલ કરી શકે. જ્યારે ડિલે ડેવલપ બાળક હોય એને 4 વર્ષે ટોયલેટ કંટ્રોલ આવતો નથી અથવા તો ઓછો હોય અથવા તો ક્યારેક ભૂલ થતી હોય. હવે આ છે ઇન્ફન્ટ શેષ અવસ્થા દરમિયાનનું આપણું ઘરેલું સ્ક્રીનિંગ. આ સ્ક્રીનિંગ દરમિયાન જો આ આઈટમમાં આપણે આ જે એના એરિયા જોયા છે એરિયા મુજબ જો આપણે ક્યાંય શંકા દેખાય તો આપણે એનું આગળની તપાસ કરવી પડે અને બાળક ડિલે ડેવલપમેન્ટ છે તો કયા ક્ષેત્રમાં છે શું પ્રોબ્લેમ છે એ વિશે જાણી શકાય. નમસ્તે.